શ્વર તાલુકાના કોસમડીની સફેદ કોલોની ખાતે રહેતા સિક્યુરિટી ગાર્ડ જવાહર શિવધારી ધોબી એક હાથે દિવ્યાંગ છે તેમના પરિવારમાં એક પુત્રી મીનાકુમારી અને ઓગણત્રીસ વર્ષીય માનસિક વિકલાંગ પુત્ર વિકેશ પ્રસાદ રહેશે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર તેવીસના રોજ સવારે પરિવારના ત્રણ સભ્યો ચા નાસ્તો કરીને ઘરમાં હતા તે દરમિયાન પુત્રી મીનાકુમારી નોકરીએ જવા નીકળી હતી તો પિતા બહાર ઓટલા પર બેઠા હતા આ સમયે તેમનો પુત્ર વિકેશ બિત્રાઇભાઈ સંતોષ પાસેથી દસ રૂપિયા લઈ ઘરમાંથી નીકળ્યો હતો અગાઉ જ્યારે પણ બહાર જતો હતો ત્યારે આવી જતો હતો પરંતુ જાન્યુઆરીના રોજ તે બહાર ગયા બાદ ઘરે પરત નહીં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ત્યારબાદ પરિવારના સભ્યોએ અંકલેશ્વર શહેર જિલ્લાભરમાં તેમ સંબંધીને ત્યાં શોધખોળ કરવા છતાં પણ તે મળી આવ્યો ન હતો જેથી આખરે તેમણે અંકલેશ્વર જીઆઈસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી છેલ્લા ચોવીસ દિવસ ઉપરાંતથી ગુમ પુત્રની હજી કોઈ ભાડ નહીં મળતા દિવ્યાંગ પુત્રને શોધવા મોબાઈલ નંબર અને ફોટો સાથે બેનર તૈયાર કરી પિતા પુત્રી શોધખોળ શરૂ કરી રહ્યા છે જ્યારે બહેન મીનાકુમારી ભાઈ અંગે જાણકારી આપવા અપીલ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કોસમડી નજીક તેમજ વાલિયા રોડ પર બે સ્થળે સીસીટીવીમાં વિકેશ ચાલતા જતા નજરે પણ પડ્યો હતો પોલીસ દ્વારા પણ સીસીટીવી મેળવી વધુ તપાસ આરંભવામાં આવી છે